ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું ઘઉંના લોટની રાબ. આપણે પહેલાં બાજરાના લોટની રાબ પણ બનાવેલી હતી, હવે આપણે ઘઉંના લોટની બનાવશું. ઘઉંના લોટની રાબ બનાવવા માટે આપણે આ 2 ચમચી ઘઉંનો જાડો લોટ લીધો છે, જે આપણે લાડવાને બનાવીએ ને એ જાડો લોટ હોય છે, એ લાપસી લાડવાનો. અને 3 ચમચી આપણે ગોળ લીધો છે, દેશી ગોળ છે આપણે આ ડબ્બાનો જે આવે એ. અને થોડુંક આપણે ઘી જોશે, 1-2 ચમચી જેટલું જ એમ. અને થોડાક આપણે લવિંગ લીધા છે, 4-5. અને 1/2 ચમચી આપણે અજમો લીધો છે, અને 1/2 ચમચી હુઈંટનો પાવડર લીધો છે. અને પાણી જોશે આપણે 2 કપ. પહેલાં આપણે ગોળનું પાણી મૂકી દઉં ગરમ. તો આ એક તપેલી લીધી છે, એમાં આપણે ગોળ નાખી દઉં બધું, એમાં આપણે પાણી નાખી દઉં 2 કપ. આને આપણે ગેસ ઉપર મૂકી દઉં અને આ બાજુ મૂકશું, આપણે ગેસ ચાલુ કરશું ને અહીંયા આપણે લોટ શેકી લઉં. તો આ કઢાઈ લીધી છે આપણે, એક ગેસ ચાલુ કરશું ને આમાં આપણે ઘી નાખશું. પહેલાં ઘીને આપણે થોડુંક ગરમ થવા દઉં. ને એમાં આપણે લવિંગ નાખી દઉં. આપણે આ અજમો એમાં નાખી દઉં ઘીમાં. હવે આપણે એમાં લોટ નાખી દઉં ઘઉંનો જાડો, લોટ આપણે એકદમ સરસ શેકી નાખશું એમ. લોટ એકદમ સરસ શેકાઈ જવો જોઈએ. આ રીતે ઘીમાં આપણે અજમોને નાખીએ એટલે સ્વાદ એમાં બધો આવી જાય સરસ એમ. અને એકદમ આપણે સરસ સુગંધ આવે લોટ શેકાવાની ત્યાં સુધી શેકી લઉં એમ. આ લોટ આપણો સરસ શેકાઈ ગયો છે, આ રીતે શેકાઈ જવો જોઈએ એમ. 3-4 મિનિટ જેવું લાગે છે એટલે શેકાઈ જાય સરસ. અને પાણી આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે ગોળ બધો ઓગળી ગયો છે. હવે આપણે આ લોટમાં હુઈંટનો પાવડર લીધો હતો એ નાખી દઉં. એટલે શરદી થઈ હોય તો આ રાબ પી એટલે બહુ સારી એમ. હવે આપણે આ પાણી છે એમાં નાખી દઉં, ગેસ બંધ કરી દઉં પાણીનો. અને ગળણીથી આપણે ગાળીને નાખશું એટલે આમાં કંઈ હોય તો કચરો રહી જાય એમ. ગોળમાં ઘણીવાર એવું હોય કે કચરો આવતો હોય છે એમ, તો આ રીતે આપણે ગાળી લેવું, તો થોડું ઘણું કંઈ હોય તો નીકળી જાય એમ. તો આ રીતે આપણે હલાવી લેવાનું, ગાંઠા ના પડે એ રીતે એમ. ગોળ તમારે સ્વાદ પ્રમાણે જાજો ઓછો કરવો હોય તો કરી શકાય એમ, કે મીઠું વધારે ભાવતું હોય તો વધારે નાખી શકાય, પણ આટલો બરાબર છે એમ. જો વધારે મીઠું જોતું હોય તો થોડોક વધારે નાખી દેવાનો એમ. આ
આ રીતે ઉકાળી લેવાનું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ રીતની આપણે આછી જ બનાવવાની એમ, પી હગી એ રીતની, આ રીતની. એટલે બે ચમચી આપણે લોટ હોય તો બે કપ પાણીમાં આ રીતની સરસ થઈ જાય છે. અને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તૈયાર છે આપણી ઘઉંના લોટની રાબ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ઘઉંના લોટની રાબ.